सोरठ बलो अने उनाड़े गुजरात ए वर्षा ने वागण बलो नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। हूं पधारिया जुली, जोई आजना स्थानिक समाचार। भूजनी हैप्पी फेसेस स्कूल द्वारा कवियो संकुल में स्वातंत्र्य पर्व की उजवणी कराई, जेमां नाना भूलकाओए अनवी कृति करी मंत्रमुग्ध कर्या। स्वातंत्र पर्व की उजवणी ठेर ठेर उत्साहभेर उजवामां आवी रही छे, त्यारे भूजनी हैप्पी फेसेस स्कूल कवियो संकुल मां आ पर्वनी उजवणी नाना भૂલકાઓ સાથે કરી, જેમાં બાળકોએ રુદ્ર પ્રયોગમાં થયેલી હોનારત વિવિધતામાં એકતા ઉપર નૃત્ય, મહારાષ્ટ્રનો પારંપરિક લેજિમ ડાન્સ વગેરે જેવી કૃતિઓ કરી બાળકોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પર્વની ઉજવણીમાં હેપી ફેસીસના તમામ બાળકો, જેમાં 2 થી કરીને 6 વર્ષની વયના બાળકોએ ભાગ લીધો હતો। આ પ્રોગ્રામને બાળકોના વાલીઓ, દાદા દાદી તેમજ નાના નાનીએ ઉત્સાહભેર નિહાળ્યો હતો। આ પર્વ ઉજવણીનો ખાસ ઉદ્દેશ્ય એ હતો કે બાળકોમાં દેશ પ્રત્યે ગર્વ, સ્વાભિમાન તેમજ હમ હિન્દુસ્તાની હૈ એવી લાગણી વિકસે, તે માટે આવા પ્રોગ્રામ અવારનવાર હેપી ફેસીસ સ્કૂલમાં યોજવામાં આવે છે। બી ક્યુબ હોટેલ એન્ડ રિસોર્ટ ભુજની તદ્દન નજીક કુદરતી વાતાવરણમાં ભવ્ય અને અતિ આધુનિક હોટેલ એન્ડ રિસોર્ટ બી ક્યુબમાં એક વખતની મુલાકાત કાયમી બની રહેશે। હોટલ બી ક્યુબ કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણમાં જમવાની ઉત્તમ સગવડ, 24 કલાક કાફે શોપ, એસી કોન્ફરન્સ હોલ સાથે તમામ જરૂરી સગવડો, 24 કલાક રૂમ સર્વિસ, પાર્ટી અને લગ્ન પ્રસંગ માટે વિશાળ લોન વાળું મેદાન, જેમાં 2500 થી 3000 લોકોનો સમાવેશ થઈ શકે છે, વાઈફાઈ ઇન્ટરનેટ સુવિધા, લોન્ડ્રીની સુવિધા, ફોન પર તબીબી સેવા, દરેક રૂમમાં સેલ્ફ ટી મેકર, મિની ગોલ્ફ ગ્રાઉન્ડ, ઇન્ડોર આઉટડોર ગેમ ઝોન, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ થી ફ્રી પિકઅપ અને ડ્રોપ સેવા ઉપલબ્ધ, કિટ્ટી પાર્ટી, બર્થડે પાર્ટી તેમજ હનીમૂન પેકેજ, સુપર ડિલક્સ રૂમની ખાસ સુવિધા। બી ક્યુબ હોટેલ એન્ડ રિસોર્ટ ભુજ, મિર્ઝાપર હાઈવે, હિલ ગાર્ડન રોડ, ભુજ, કચ્છ, ગુજરાત। કોન્ટેક્ટ 02832230166 એન્ડ 6768, મોબાઈલ 07567821212 એન્ડ 9879554722। અવર વેબસાઇટ ઇઝ www.b-cubehotels.com, ઇમેલ info@b-cubehotels.com। ભુજ આરટીઓ રિલોકેશન ખાતે નાગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ઓર્કેસ્ટ્રા સાથે સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું। ભુજ આરટીઓ રિલોકેશન વિસ્તારમાં આવેલ નાગેશ્વર મહાદેવ ખાતે પૂજારી વિશ્રામ ભારતી ગોસ્વામીના સહયોગથી તેમજ કુળદેવી નાગેશ્વરી માતા અને પાબુદાદાના આશીર્વાદથી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ઓર્કેસ્ટ્રા સાથે સંગીતમય શૈલીમાં શ્રાવણ સુદ 11 ના દિવસે મહાઆરતીનું આયોજન કરાયું। નાગેશ્વર મહાદેવ આ વિસ્તારમાં 15 વર્ષથી બિરાજમાન છે। મહાઆરતીનો લાભ લેવા માટે આ વિસ્તારના રહેવાસીઓ સાથે આસપાસના ભાવિ ભક્તો ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો। વિશ્રામ ભારતી ગોસ્વામી, આજે અમારા માતાજી અને પાબુદાદાનો 11 હતી અને 11 નિમિત્તે અમે આ મહાઆરતીનું આયોજન કરેલ હતું। મહાઆરતીનું એટલે એમ શ્રાવણ માસ છે અને માતાજીનો અમારો દિવસ છે, એ બદલ મહાઆરતી રાખવામાં આવી હતી, તેમજ લોક લાગણીને માન આપીને અને આ આયોજન કરવામાં આવેલું હતું। આ મહાઆરતીમાં લગભગ 2 સંખ્યામાં માણસો આવ્યા હતા, ભૈરાઓ અને માણસોની ખૂબ સંખ્યા હતી। બહુ સરસ રીતે થઈ ગયું છે। હું છેલ્લા 15 વર્ષથી અહીં પૂજા કરું છું, પહેલાં અહીંયા કાંઈ જ નહોતું,
જંગલ હતું, રિલોકેશન સાઈડ વસી. ત્યારબાદ ભાવિકો અહીંયા આવીને વસ્યા અને ત્યારબાદ આ મંદિરને પણ બહુ ભાવિકો તરફથી સપોર્ટ મળી રહ્યો છે. અને અત્યારે જે વિકાસનો પંથ છે એ બધે ભાવિકોના આધારે છે. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. 11-8 ના લોકાર્પણ થયેલ શાળામાં હલકી ગુણવત્તાના કામોની રાવ. 56 લાખના કામોમાં મોટી ગેરરીતિના આક્ષેપો. હજી 10 દિવસ થયા છે આ શાળાના લોકાર્પણને, પરંતુ તિરાડો એવી છે કે જાણે આ ઇમારત વર્ષો જૂની હોય. આ શાળામાં અનેક જગ્યાએ મોટી તિરાડો પડી ગયેલ છે. કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. હજી પ્રભારી મંત્રીએ 11 તારીખે આ શાળા ખુલ્લી મૂકી છે, ત્યારે આ શાળાની ટાઇલ્સો નીકળી ગયેલ છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ શાળામાં કામ થતું હતું ત્યારે પણ અનેક ફરિયાદો થયેલ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન આપેલ નથી. આ ફરિયાદો બાદ કોન્ટ્રાક્ટરે હરીશભાઈ ઠક્કરનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે ખુલાસો આપવાનો ઇનકાર કરેલ હતો અને માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરવાનું ટાળ્યું હતું. તો આ બાબતે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તો આ અંગે શું કહે છે ઉપસરપંચ અબ્દ્રેમાન ભાઈ? મારું નામ અબ્દ્રેમાન છે, હું નાણપર રાવરી નો ઉપસરપંચ છું. આ કામ કરે છે, તમે જુઓ છો ને, દેખો છો ને બધે કેવું કામ કરે છે આ લોકો. 56 લાખ નો કામ થયો છે આ, તમે દેખાવામાં આવે છે કે આ 56 લાખ નો કામ છે? આ બધે ભ્રષ્ટાચાર કર્યો છે. હવે આ અમારે પેલે આવું જ હતું, આ પાછું હવે અમારા છોકરાનો શું? આનો જવાબદાર તો જિલ્લા છે, જિલ્લાવાળા અને સરકારી એન્જિનિયર છે. કોઈ ની આવ્યો જ નથી અહીંયા, કોઈ આવે નથી, કોઈ જવા નથી. મેં જયારે એને કીધું કે ભાઈ તમે ધાડી ભરો ત્યારે મને બોલાવજો, મેં 3 ફેરા એને કીધું તો મારી ગેરહાજરીમાં જ આ લોકો મને બોલાવ્યો નથી ને આ સ્લેબ ભરી નાખી છે એ લોકો. તમે જોવો છો ને બધે આ રોગી રેટી પડી છે ને, આખા મકાનમાં તિરાડું પડ્યું છે, તમે જોઈ શકો છો ને. અમે આમાં કેવી રીતે માહિતર લોકો આ છોકરાના વાલી મૂકશે, આમાં નિશાળમાં મૂકશે જ નહીં આ લોકો. તો સાંભળીએ ગામના સરપંચ આતુભાઈ તેજા ફૂફલને. જનતા જે કરશે શિરોમાને છે મારે.
સમગ્ર કચ્છમાં કોંગો રોગને કારણે 2થી વધુ મૃત્યુ થયા છે. આ રોગ વધુ ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગે પૂરા સંકલનથી કામગીરી કરવાની જરૂરત છે. ભુજ નગરપાલિકાએ આ કામગીરી જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ પર છોડી છે. સમગ્ર કચ્છમાં હાલે કોંગો ફીવર એટલે કે ક્રિમિયન કોંગો હેમરેજિક વાયરલ ફીવર ફેલાવવાથી એક શક્યતા જાણકાર વર્ગ જોઈ રહ્યો છે. આ ફીવર પશુના શરીરમાં જે ઇતરડી હોય છે તેના કરડવાથી ફેલાય છે. ક્રીમ કલરની આ ઇતરડી હોય છે અને તેના બચ્ચા રેડિશ ક્રીમ કલરના હોય છે. 1977 પહેલા આ રોગ ગુજરાતમાં ન હતો તેમ જાણવા મળ્યું છે. પ્રથમ આ રોગ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામના પશુ દ્વારા ફેલાયેલ છે, જેમાં જે તે સમયે 33 પશુઓની ઇતરડીના સેમ્પલ લેતા 22 સેમ્પલ પોઝિટિવ આવ્યા, જે સંક્રામક હતા. તેથી ગુજરાત સરકારે ગામે ગામથી સેમ્પલ લેવાની સૂચના આપી છે. કચ્છમાં પણ 2 જગ્યાએથી સેમ્પલ એકઠા કરેલ હતા, જે અમદાવાદથી રાજ્ય બહારની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલેલ છે. ભુજ શહેરમાં રખડતા ઢોરોને કાબૂમાં કરી અને એનિમલ હોસ્ટેલ બનાવી રાખવાની જરૂરત છે. ભુજમાં આ રોગ ન ફેલાય તે માટે નગરપાલિકાએ જિલ્લા પંચાયત ઉપર કાર્યવાહીનો કડસ ટોળ્યો છે. ખરેખર ભુજ નગરપાલિકાએ વધુ સતર્ક બની અને રોગ ન ફેલાય તેવી વ્યવસ્થા કરવાની જરૂરત જાણકારો જોઈ રહ્યા છે. એક્ચ્યુઅલી આ જે રોગ છે એનું CCHF ટૂંકમાં નામ કહીએ છીએ. એનું ખરેખર એનું નામ ક્રિમિયન કોંગો હિમરેજિક વાયરલ ફીવર એવું કહેવાય છે. એકચ્યુઅલી આ રોગ જે છે એ વાયરસથી થતો રોગ છે અને આ ટીકબોર્ન રોગ છે, એટલે ઇતરડી દ્વારા આ રોગ ફેલાય છે, જે ઇતરડી જાનવરના શરીર ઉપર જોવા મળે છે. હવે આ જે ઇતરડી છે એક વાહક તરીકે ભાગ ભજવે છે, વાયરસના વાહક તરીકે ભાગ ભજવે છે અને પશુઓમાં કોઈપણ જાતના બીમારીના ચિહ્નો દેખાડ્યા વગર એ વાહક તરીકે ભાગ ભજવે છે. એટલે પશુઓમાંથી ઇતરડી જ્યારે આ વાયરસના ઇન્ફેક્શનવાળી ઇતરડી માણસને કરડી જાય અને ત્યારબાદ આ રોગનો ફેલાવો થાય છે. ઇદડા અને સુપર એ બે ગામોમાં જે મરણ થયા છે એ ગામોના એ મરણ થયેલા જે માણસો છે એની આજુબાજુના 100 મીટરના વિસ્તારમાંથી વાડાઓ છે, પશુઓ છે, ત્યાંમાંથી એ પશુઓમાં ઘેટા, બકરા, ભેંસ, ગાય વગેરેના શરીર ઉપરથી ઇતરડીના નમૂના લઈને એ ઇતરડી આ વાયરસ ધરાવે છે કે નહીં એના લેબોરેટરી એક્ઝામિનેશન માટે આપણે અમદાવાદ ખાતે લેબોરેટરીમાં પશુરોગ સંશોધન અધિકારી મુંદ્રા રોડ કચ્છ ભુજ એમના દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા છે અને એ તપાસ થશે અને ખરેખર આ વાયરસ ધરાવે છે કે નહીં એનો રિપોર્ટ આવે ખબર પડે. કોન્ટામિનેશન એટલે એકબીજાના સંપર્કમાં આવવાથી પછી આ રોગ ફેલાવાની શક્યતા છે. જે નગરપાલિકાનું પ્રાથમિક કામગીરી સફાઈને લગતી છે, મેલેરિયાનું અમારું ડિપાર્ટમેન્ટ છે, ફોગિંગ, જંતુનાશક દવાઓ વગેરે કરીએ છીએ. આ જે થોડા ટેકનિકલ બાબતો છે તો એમાં આવા જ્યારે જ્યારે પ્રસંગ થતા હોય છે તમે જિલ્લા પશુપાલન અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીનું માર્ગદર્શન લઈ અને એમના માર્ગદર્શન હેઠળ અમારી મેલેરિયાની ટીમ કાર્ય કરતી હોય છે. આવી જે કોઈ બીમારી હોય કે જ્યાં ટેકનિકલ જ્ઞાનની વધારે આવશ્યકતા હોય સ્વાભાવિક રીતે અમે એમને માર્ગદર્શનમાં કામ કરતા રહ્યા છીએ અને કરશું. અને આવી જે કોઈ બીમારી છે અથવા એને રિલેટેડ કોઈ મેટર છે તો એમાં એમની પાસેથી અમે અમારો વર્કફોર્સ મોકલી માર્ગદર્શન મેળવી અને કાર્ય કરશું. નંદિની બિલ્ડર્સ પ્રસ્તુત કરે છે અખિલેશ્વર રેસિડેન્સી. સપનાની આકૃતિ સાકાર કરો પ્રકૃતિના રંગો સંગે. સેલ નંબર 826 સ્વામિનારાયણ નગર, 36 મીટર એરપોર્ટ રિંગ રોડ, ગોરકી રોડ, ભુજ કચ્છ, રાવલવાડી રિલોકેશન સાઇટ તથા આજુબાજુ 2000 મકાનો. ફોર બુકિંગ ઇન્ફોર્મેશન દિવ્યરાજ સિંહ જાડેજા 9826-672-09, નીરજ જેઠી 9254-89079, સમીર વ્યાસ 9979-97-96-299, મહદીપ સિંહ જાડેજા 9727-99-96-55.
ઉસ્તિયા જમીન કૌભાંડ ખુલ્લું પાડનાર જાગૃત નાગરિક જ્યારે આજ કૌભાંડમાં સંડોવાયેલા અપરાધીઓના દારૂના ધંધાની માહિતી એલસીબીને આપતા બુટલેગરે બાતમીદારને મારી નાખવાની ધમકી આપી. ઉસ્તિયા ગામની સરકારી અને ગૌચર જમીન પર દબાણો અંગે ફરિયાદો કરતા અને એ જ લોકોના દારૂના ધંધાની બાતમી આપતા આશાપર ગામના પૂર્વ સરપંચને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલ હતી. આજે પણ આવા જાગૃત નાગરિકોને મોટા માથાના લોકો હેરાન પરેશાન કરતા રહ્યા છે. ત્યારે આવા માથાભારે લોકો કે જેમના પર અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાના આરોપો છે, આ લોકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કરશે? આ વિસ્તારમાં રહેતા પ્રેમસિંહ સતુભા સોઢા કે જેમના પર 27થી વધારે ગુનાઓ નોંધેલ છે અને અન્ય પ્રતાપસિંહ જુવાનસિંહ સોઢા કે જે પ્રેમસિંહના સાથીદાર હોવાનું મનાય છે, હજી પોલીસની પકડથી બહાર છે. આ લોકો અન્ય ગ્રામજનોને પણ ધાક ધમકી આપી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવે છે. આવા લોકો પર અનેક મોટા માથાના લોકોના હાથ હોવાનું મનાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અસામાજિક લોકો ઉપર સરકારી તંત્રો કાર્યવાહી કરશે કે આમ જ બધું ભીનું સંકેલાઈ જશે. તો સાંભળીએ ગામના જાગૃત નાગરિક રાણાજી દાનસંગજી સોઢાને. જો આવેદન પત્ર આપવા ગયા હતા ડીએસપી સાહેબને ગઈ રાત જે 17 તારીખ સવારનું 5-4 વાગે માતાના મઠમાં જે માલ પકડાયો એને અનુસંધાને પોલીસ એને બોટલગઢનો ઘરોની ઝડપી લેવા આવી અને એના બૈરો આવ્યો એને લાકડીથી પાછા હાકલી કાઢ્યા અને પોલીસ મને ફોન કર્યો, તમે સરપંચ આવો તો આ ઝડપી લેવા નથી દેતા. પોલીસ બોલાય અને હું ત્યાં ગયો, એને ઘરમાં ઝડપી લીધી. એ તો માલ પકડવાનું તેટાણે એ ભાગીને ગયા. તે સમયે ઘરે ફોન કરીને કહી દીધું, એના ઘર તો સાફ થઈ ગયા. પછી પોલીસ આવી ત્યારે ઘરમાં કંઈ નીકળ્યું ને એટલે નીલપંચનામામાં હું સહી કરીને પાછો મારે ઘરે આવ્યો. ઘરે આવ્યો અને પહોંચ્યો ત્યારે આ પ્રતાપસિંહ જુવાનસિંહ જે ડ્રાઈવર છે માલ પકડવાનો એનો અને એ બેજને ભેગે થઈને મને ગાળો આપ શબ્દ બોલ્યા, તેની રેકોર્ડિંગ કરીને હમણાં ડીએસપી સાહેબને આપી આવ્યો છું. ડીએસપી સાહેબ ખાતરી આપી કે તમારો યોગ્ય કાર્યવાહી હું કરવા તાત્કાલિક સૂચના બધાને આપો છું. રાજ ઇન્ફોર્મેટિક્સ, અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર ચટીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. કચ્છની વિવિધ નગરપાલિકાના લેણા વસૂલ કરવા માટે વીજળી વિભાગ તરફથી નગરપાલિકાઓને રોડ લાઇટ તથા પાણી પુરવઠાના જોડાણ કાપવાની નોટિસ. કચ્છમાં 93 કરોડની વસૂલાત બાકી છે. કચ્છની વિવિધ નગરપાલિકાઓ પાસે વીજળી ખાતાની 93 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બાકી છે. તે વસૂલાત કરવા માટે ટૂંકી મુદતની નોટિસ આપવામાં આવી છે, જેમાં 91 કરોડ જેટલી રકમ પાણી સપ્લાય કરતા પાતાળકુવાના વીજ બિલની છે, જ્યારે 2 કરોડ જેટલી રોડ લાઇટ બિલની બાકી રકમ છે. આ રકમ વસૂલ કરવા માટે ખરેખર તો ભૂતકાળમાં પણ અવારનવાર નોટિસ આપવામાં આવતી હોય છે, પણ નગરપાલિકા છેલ્લી ઘડીએ કોઈ રાજકીય પ્રેશર લાવી ગાંધીનગર કે અન્યથી દબાણ ઊભું કરે છે. આમ જનતાના 500 કે 1000 રૂપિયાની રકમ ભરાઈ ન હોય તો જોડાણ કપાય છે, ત્યારે વર્ષોથી બાકી લેણા બાબતે વીજ વિભાગના હાથ બાંધી રાખવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની ભુજ, માંડવી, અંજાર, બચ્ચાઉ, રાપર અને આદિપુર નગરપાલિકાની રકમ બાકી છે, પરંતુ ગાંધીધામ તેમાંથી બાકાત છે અને તેનું ભરણું નિયમિત થાય છે. એમાં એવું છે, ભુજ વર્તુળ કચેરી હેઠળ ભુજ, માંડવી, અંજાર, ભચાઉ, રાપર, ગાંધીધામ, આદિપુર એ નગરપાલિકાના કનેક્શનોની જે વોટર વર્ક હેઠળ કેટેગરી હેઠળના કનેક્શનો અને સ્ટ્રીટ લાઇટ કેટેગરી હેઠળના કનેક્શનોની ખૂબ જ રકમ બાકી રહેણી નીકળે છે. આખા કચ્છ સર્કલ હેઠળની આજે મેં બધી નગરપાલિકાની વાત કરી, એ બધાને કુલ મળીને જોવા જઈએ તો વોટરવર્ક્સના કનેક્શનો હેઠળ 84.5 કરોડ જેવી મુદ્દલની રકમ વોટરવર્ક્સ હેઠળ થાય છે, જેનું ડીપીસી 7 કરોડ જેવું થાય છે. એમ મળીને 91
1,77,00,000 જેવી રકમ ખાલી વોટરવર્કસના કનેક્શન હેઠળની બાકી લેણી રકમ નીકળે છે, જ્યારે સ્ટ્રીટ લાઇટના કનેક્શનોની જોવા જઈએ બાકી લેણી રકમ તો મુદ્દલ છે એ 1,22,00,000 જેવું, જ્યારે વ્યાજ ડીપીસી 6,06,00,000 જેવું, એમ કરીને 1,28,00,000 જેવું થવા જાય છે. આમ કચ્છ વર્તુળ કચેરી હેઠળ વિવિધ નગરપાલિકા હેઠળના વોટરવર્ક્સ અને સ્ટ્રીટ લાઇટના કનેક્શનોની બાકી લેણી રકમ મુદ્દલ છે ડીપીસી મળી અને 93,00,000 જેવી માતબાર રકમ જેવા થવા જાય છે, જે હેઠળ રિકવરીના ભાગરૂપે અમે લોકોએ તેમને અત્યારે 48 કલાકની નોટિસ આપેલી છે. તે પછી કાયદેસર આગળ જે 24 કલાકની નોટિસ આપવાની થતી હોય એ આપશું અને ત્યારબાદ અમે એ રિકવરીના ભાગરૂપે જે ઘટતા પગલાં જરૂર લેશું. અને આ અંગે અમારે નોટિસ કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને પણ પાઠવવાની હોય છે, જે અમે પાઠવી રહ્યા છીએ. ગાંધીધામ એસપી કચેરી હેઠળના જે કચેરી હેઠળના કનેક્શનો પરંતુ તેના ધારક છે, ગ્રાહકના વીજ ગ્રાહક છે, એ આપણા સરકારી કર્મચારીઓ છે, તેની પણ માતબાર રકમ બાકી લેણી રકમ નીકળે છે. તેના માટે અમે એસપી સાહેબનો કોન્ટેક્ટ કર્યો છે અને તેના માટે પણ કડક હાથે કામ લેવામાં આવશે. એટલે કે જે રીતે આપણે સામાન્ય નાગરિક છે, સામાન્ય ગ્રાહક છે, એને જે ટ્રીટ કરવામાં આવે છે એ નિયમ કાયદો બધાને સરખો જ છે, તો તેના ઉપર પણ પગલાં લે. આ જીબીનો જે મુદ્દો છે એના બે આમ તો પાસાઓ છે. એક તો આપણે જે વોટરવર્ક્સના કનેક્શન હોય છે એનું બિલ અને રોડ લાઇટનું બિલ. વોટરવર્ક્સની વાત કરીએ તો ખૂબ જ ભૂતકાળના વર્ષોનું બાકી છે આ બિલ અને રકમ પણ મોટી છે. એટલે ગત વર્ષે એમાં એક અમે પ્રયત્ન કર્યો હતો, એમની માફી યોજના હતી, તો માફી યોજનાની અંદર જૂના બિલો પેટે 60,00,000 રૂપિયાનું ચૂકવણું કરી અને એની સામે 3,50,000 રૂપિયાની રકમ માફ કરવામાં આવી હતી. તો આ વર્ષે પણ એનાથી પણ વધારે રકમ ભરી શકાય એવું આયોજન કરી અને એમની પાસે મૂકી રહ્યા છીએ. અને જે 36 કરોડની વાત કરીએ, એમાંથી મોટાભાગની લગભગ 1/2 રકમ તો વ્યાજની હોય છે. જીબીની વ્યાજ માફીની યોજનાની અંદર આ રીતની જે જ્યારે સેટલમેન્ટની સ્કીમ થતી હોય છે ત્યારે વ્યાજ માફી થતી હોય છે, તો અમે એ પ્રમાણે એમ જીબી પીજીવીસીએલની ઉચ્ચ ઓફિસ સાથે સંકલન રહી આ રકમ આગામી વસૂલાત ઝુંબેશ જ્યાં સુધી ચાલશે માર્ચ સુધી ત્યાં સુધી ભરી શકાય એવું આયોજન કરશું. તો દર્શક મિત્રો, હવે જોઈએ તસવીર સમાચાર. અદાણી વિલમારના હાઇડ્રોજન પ્લાન્ટમાં ઉપરના માળમાં આગ લાગતા પ્લાન્ટના કર્મચારીઓ બહાર આવી ગયા. ફાયર ફાઈટરની મદદથી આગને મહા મહેનતે કાબૂમાં લેવામાં આવી. મુંદ્રા તાલુકાના ધ્રબ ગામ નજીક 0 પોઈન્ટથી આગળ જતા અદાણી પોર્ટ રોડ ઉપર આવેલ અદાણી વિલમાર કંપનીના ઓલિયા પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાથી આગ લાગી, જેના લીધે કંપનીમાં કામ કરતા અધિકારીઓ અને કામદારો બહાર નીકળી ગયા હતા. આગ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલા અદાણી પોર્ટની ફાયર ફાઈટર આવી અને આગને મહા મહેનતે કાબૂમાં લીધી હતી. આ કંપની ખાદ્ય તેલને રિફાઇન્ડ કરી તેલ ઉત્પાદન કરે છે. આજે સવારે 11:15 વાગ્યાના અરસામાં લાગેલ આગના પગલે તાબડતોડ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા બાદ સમગ્ર પરિસ્થિતિ થાળે પડી હતી. તો આ અંગે કંપનીના સંજય શર્માનો સંપર્ક સાધતા આવો કોઈ બનાવ ન બન્યા હોવાનું જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજની નીમઢોર શેરીમાં 1,26,000ની ચોરીથી ચકચાર. ભુજમાં નીમઢોર શેરીમાં રહેતા જીતેન્દ્રભાઈના ઘરમાંથી રાત્રિના અરસામાં કોઈ હરામખોરો અંદાજે રૂપિયા 1,26,000ની માલમત્તાની ચોરી કરી ગયેલ હતા. રાત્રિના અરસામાં આ બનાવ બનેલ હોવાથી સવારના સમયે જાણ થતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવેલી હતી, જ્યારે આ ચોરી કોઈ જાણબેદુએ કરેલ હોવાનું મનાઈ રહ્યું છે. તો આ અંગે વધારે વિગતો આપતા જીતેન્દ્રભાઈ આપણે દાગીના ને એવી વસ્તુ ઉપડી ગઈ છે, રોકડ રકમ ઉપડી ગઈ છે, એસ્ટિમેટ 1,26,000 જેવું છે. અમે ફરિયામાં જ અહીંયા કને બેઠા હતા, અમે 2 વાગે ઘરે આવ્યા,
મેં જોયું તો આ રીતનું બધું ખુલ્લું પડ્યું હતું. મારી વાઈફ ને નીચે સુતા હતા ને ભાઈ ને મમ્મી ત્યાં ઉપરના ઉપલા રૂમમાં સુતા હતા. ઉપરથી મોબાઈલ ઉપડી ગયો ને નીચેથી આ બધી વસ્તુ ઉપડી ગઈ. માધાપર ગામની સીમ માંથી 7 જુગાર રમતા શકુનીઓ LCB ની ટીમે પકડી પાડ્યા. એક ફરાર 6,03,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો. શ્રાવણ માસમાં અનેક જગ્યાએ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે માધાપર ગામની સીમના વાડીના રૂમમાં ચાલતો જુગારનો અડ્ડો LCB ની ટીમે PI મલ્હોત્રા સહિતના અધિકારીઓએ રેડ પાડતા 7 આરોપીને 72,000 ની રોકડ રકમ સાથે ઝડપાયા. તેમાંથી એક ફરાર છે. રોકડ રકમ સાથે 10 મોબાઈલ, 31,500 ના તેમજ 3 ટુ વ્હીલર અને 1 ફોર વ્હીલર જેની કિંમત 5,00,000 થાય છે. એમ કુલ મળીને 6,03,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે આરોપી નરેન્દ્ર ઉર્ફે બ્રાન્ડી, ભીમજીભાઈ પટેલ રહે માધાપર, પુનિત શાંતિલાલ સાધુ રહે માધાપર, નરેન્દ્ર વ્રજલાલ ઠક્કર માધાપર રહેવાસી, મહેશ જાદવજી ઠક્કર ભુજ રહેવાસી, વિનોદ ઉર્ફે વિનુ, રમા ઉમાશંકર ઠક્કર માધાપર રહેવાસી, ઈશ્વર નરસિંહભાઈ આહિર માધાપર રહેવાસી, વિપુલ ચંદુલાલ ઠક્કર ભુજ રહેવાસી તેમજ હિરેન નવીનભાઈ ઠક્કરની ધરપકડ કરી પોલીસ પાંજરે પુરાયા. કુલ 8 આરોપી, હા, એમાં 7 પકડાઈ ગયેલ છે. જી, એક નથી પકડાયેલ, હાજર નહોતો એક. બરાબર, ઓકે. અને ક્યાંથી પકડાયેલો, કેટલા રૂપિયા? માધાપર ગામની સીમમાં વાડી છે, હા, એ વાડીના રૂમમાં રમતા હતા જુગાર. હા, રોકડા રૂપિયા છે 72,200. હા, મોબાઈલ છે 10 એના 31,500. હા, એક ફોર વ્હીલ છે અને 3 ટુ વ્હીલ છે એની કિંમત રૂપિયા 5,00,000. જી, ફૂલે કિંમત રૂપિયા 6,03,700. જી, મલોત્રા સાહેબ, PI ની સૂચના. મલોત્રા સાહેબ, ગિરીશભાઈ વાણિયા, નરેન્દ્રભાઈ યાદવ, પ્રવીણભાઈ વાણિયા, વનરાજ સિંહ ઝાલા, ધર્મેન્દ્ર સિંહ ઝાલા, હરપાલ સિંહ ચુડાસમા, દશરથ સિંહ પરમાર. ભુજના RTO પાસે આવેલ મિલિટરી કેમ્પમાં રાજેન્દ્રસિંહ અજીતસિંહ ચૌધરી ઉંમર વર્ષ 32 આત્મહત્યા કરી. મૂળ કાશ્મીરના અને ભુજની જમ્મુ અને કાશ્મીરની ઇન્ફન્ટરીમાં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ કોઈ અગમ્ય કારણોસર પોતાની છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર ફેલાઈ છે. ખત્રી તળાવ પાસે થયેલ અકસ્માતમાં જગદીશ કરશન સિંગાણી ઉંમર વર્ષ 34 રહે નારણ પરનું મૃત્યુ થયું. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બિહારમાં ટ્રેનની હડફેટે 37 લોકોના મોત થયા. ટ્રેન અકસ્માતથી બિહારમાં રાજકારણ ગરમ. દુનિયાના 178 દેશો પૈકી લંડન સ્થિત ભારતીય દૂતાવાસનો ખર્ચ 59 કરોડ વાર્ષિક. ભાજપના સાંસદ યોગી આદિત્યનાથ ઝાંસીના શિવ મંદિર ઉપર જતા હતા. યુપી સરકારે ધરપકડ કરી. આજે રૂપિયો વધુ ગગડ્યો. $1 ₹62.40 નો થયો. સલમાન ખાન હિટ એન્ડ રન કેસ માટેની મુદત 5 સપ્ટેમ્બર ને નક્કી થઈ. અફઘાનિસ્તાનમાં તાલિબાની કેમ્પ ઉપર હુમલો કરી 16 આતંકવાદીઓને મારી નાખ્યા. દિગ્વિજય સિંહે જણાવ્યું કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત એ મોદીની ફાંસીવાહી વિચારધારા છે. ભારતના GSLV-D5 સંચાર ઉપગ્રહ ઉપર સમગ્ર વિશ્વની નજર છે. યુપીના ફૈઝાબાદમાં 84 કોસી પરિક્રમા ઉપર રોક લાગી. ગીરના સિંહોના સ્થળાંતર મુદ્દે સુપ્રીમ કોર્ટે નિમેલી સમિતિની દિલ્હીમાં બેઠક. પૂર્વ કચ્છ RTO ને GJ-31 કોડ ની ફાળવણી કરાઈ. ચા અને કોફી ના સેવન થી લીવર સ્વસ્થ રહે છે. ભારત ના ધૈર્ય ને પાકિસ્તાન કમજોરી ન સમજે. સ્વાઇન ફ્લુ થી રાજકોટ માં 2 વ્યક્તિ ના મૃત્યુ. ન્યુયોર્ક માં મેનહટન રોડ ઉપર અન્ના હજારે છવાઈ ગયા. ટુંડા ના સંબંધ હાફિઝ સૈયદ, દાઉદ ઇબ્રાહીમ અને જકીઉર રહેમાન સાથે હોવાનું બહાર આવ્યું. કોંગો વાયરલ તાવથી ગુજરાતમાં જુદા જુદા સ્થળે 8 થી વધુ મૃત્યુ. સાધુ યાદવને કોંગ્રેસમાંથી બરતરફ કરવામાં આવ્યા. ચીન ખાતે યોજાયેલી યુથ એશિયન ગેમ્સમાંથી વધુ ઉંમરના કારણે ભારતના 17 એથ્લેટો બહાર. ભારત માટે શરમજનક વાત. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.